વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. નવા સંગઠનની રચના પૂર્વે મળેલી બેઠક ચર્ચાના એરણે છે. શ્રી વિજય રૂપાણીને નવી જવાબદારી સોંપવામાં આવશે કે કેમ તેને લઈને અત્યારે પ્રશ્ન ઉભો થયો છે. રૂપાણી અને વડાપ્રધાન વચ્ચેની બેઠક રાજકીય ચર્ચાના ચકટોળે જોવા મળી રહી છે. તો હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. શ્રી વિજય રૂપાણીને નવી જવાબદારી સોંપવામાં આવશે કે કેમ તેને લઈને પ્રશ્નો ઉભો થાય છે. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, તેમની વચ્ચે બેઠક યોજાઈ હતી. શું છે આ સમગ્ર મામલો, શું છે વધુ વિગત? નિરાલી, આપને ખાસ જણાવી દઉં કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે હમણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પરંતુ આ મુલાકાત રાજકીય રીતે જો જોવા જઈએ તો એક એવી ઘટનાક્રમ છે કે કેટલાક રાજ્યોમાં રાજ્યપાલના પદ પણ ખાલી છે અને કેટલાક દિવસ અગાઉ અન્ય રાજ્યના કેટલાક જે રાજ્યોમાં રાજ્યપાલના પદ ખાલી છે તેમાં વિજયભાઈ રૂપાણીને કોઈક રાજ્યના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી તેવી પણ એક ચર્ચા ચકડોળે ચડી હતી. તો બીજી તરફ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બની ગયા હોવાથી તેમનો કાર્યકાળ પણ ડિસેમ્બરની આસપાસ પૂરો થઈ ચૂકે છે. પરંતુ આ કાર્યકાળ ડિસેમ્બર સુધી લંબાવવાની એક વાત ચાલી રહી છે. ત્યારે સંગઠનના માળખામાં મહત્વની જવાબદારી વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવી શકે તેવું રાજકીય ચર્ચા ચકડોળે ચડી છે, સૂત્રો તરફથી પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યના રાજ્યપાલ તરીકે પણ વિજયભાઈ રૂપાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવે, અન્યથા રાષ્ટ્રીય સંગઠનમાં પણ વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચા હાલ ચકડોળે ચડી છે. આ ચર્ચાની વચ્ચે વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદી સાથે કરેલી મુલાકાત રાજકીય રીતે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. નિરાલી જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.